સલામઅલયકુમ બાળકો, ધોરણ ત્રણ માં હવે આપણે અસાઇનમેન્ટનો પ્રશ્ન બે અ આવ્યા છે. અત્યાર સુધીમાં આપણે અસાઇનમેન્ટનો પહેલો પ્રશ્ન અ અને બ શીખવાડી દીધો. હવે આપણે બીજો પ્રશ્ન આવ્યા છે તો કે મણકા ઘોડીના આધારે પહેલાં પહેલાં માગ્યા મુજબ કરો, તો તમને માગ્યા મુજબ એટલે કે તમને જે કીધું હોય ને એ જ કરવાનું. તો કે મણકા ઘોડીના આધારે સંખ્યા લખો, તો તમારે મણકા ગણવાના અને પછી એનો જવાબ લખવાનો છે. ધારો કે પહેલામાં પાંચ મણકા છે, બીજામાં પાંચ મણકા છે અને ત્રીજામાં એક મણકો છે, તો તમારી સંખ્યા કઈ થશે? 155. હવે આજે બીજા છે એકમ, દશક અને સો. હવે જો આ જે આપ્યું છે ને એ બોક્સ, એ બોક્સની અંદર 100 ખાના છે, તો પહેલામાં 100, બીજામાં 100, પછી જે છૂટું છે ને તે 10નું છે. તો આ રીતે છે કે દશક 100ના સ્થાન ઉપર 2 બરાબર, દશકના સ્થાન ઉપર 10, 1 10 10, અને છૂટા કેટલા છે? તાકે 2. તો તમારે કેટલા આવશે જવાબ? 212 બ્લોક. કેટલો જવાબ આવશે? 212 બ્લોક. બરાબર, આ રીતે તમારે કરવાનું છે. હવે આ બધામાં તમને લખેલું છે, જો માળાની અંદર એક માળામાં 100 મણકા છે, તો 100 મણકાનું 100, પછી દશક 1 10, 2 10, 3 10, 30, એટલે દશકના સ્થાન ઉપર 3. છુટ્ટી કેટલી છે માળાઓ? 1 2 3 4 5 6 7 અને 8. તમારો જવાબ આવશે 138. બરાબર છે. હવે નીચે 100ની કેટલી નોટો છે? 1 2 અને 3, તો 300, અને 10 10ની 2 છે, તો એકમના સ્થાન ઉપર કશું નથી. એક આ 100 100 એટલે 100નું સ્થાન જ કહેવાય, 1 10 અને 2 10 એટલે આ દશકનું સ્થાન કહેવાય, અને એકમના સ્થાનમાં કશું ના આપ્યું હોય તો શું આવે? 0. 320. 100 100ની 3 અને 10 10ની 2 એટલે 320 તો થાય જ છે આમે. હવે તમને આપ્યું છે 100 100ની લાકડીઓનું બંડલ આપ્યું છે, આદિવાસળીની છે. 100 100 200 200 300 300 400 400, પછી તમને દશકના સ્થાન ઉપર કશું જ નથી આપ્યું, એકમના સ્થાન ઉપર 3 છૂટી લાકડી છે, તો દશકના સ્થાન ઉપર કશું ના આપ્યું તો શું મૂકવાનું? 0. 400 ને 3. હવે અહીંયા તમને એવું કહે છે કે ઉદાહરણ મુજબ સંખ્યાનો વિસ્તાર કરવાનો છે. બરાબર છે, ઉદાહરણો મુજબ સંખ્યાનો વિસ્તાર કરવાનો છે. 257, તો 257 એટલે 100 100 કેટલી વાર? પછી દશકના સ્થાન ઉપર 5 છે, તો દશકના સ્થાન ઉપર 5 હોય એટલે 10 કેટલી વાર, અને એકમના સ્થાન ઉપર છૂટા 7 છે. તો તમને જે રીતે અહીંયા ઉદાહરણમાં કીધું છે ને એ જ રીતે કરવાનું. જો તમને 100ના સ્થાન ઉપર 2 બગડો છે એટલે 2 વાર 100, દશકના સ્થાન ઉપર 5 છે એટલે 10 10 10, એમ 5 વાર, અને છેલ્લે એકમ એવા ને એવા જ મૂકવાના 7 ના 7. પછી અહીંયા જો 100ના સ્થાન ઉપર 1 જ વાર છે, 1 1 છે એટલે 100, પછી 10 છે, દશકના સ્થાન ઉપર 7 છે એટલે 10, જે 10 છે એ તમારે 7 વાર લેવાના, અને એકમના સ્થાન ઉપર 2 છે એટલે 2 ના 2 જ. પછી જો 100ના સ્થાન ઉપર 1 છે એટલે 1 વાર 100, દશકના સ્થાન ઉપર 4 છે એટલે 4 વાર 10, અને 9 એવા ને એવા જ. નીચે જુઓ,
સોના સ્થાન ઉપર બે છે એટલે બે વાર સો, દશકના સ્થાન ઉપર ત્રણ છે એટલે ત્રણ વાર દસ, અને એકમ એવા ને એવા જ એટલે કે ચાર. જે રીતે ઉદાહરણમાં તમને કીધું છે એ જ રીતે તમારે કરવાનું. હવે જો લંબગોળમાં સો, પછી ચોરસમાં દસ અને ત્રિકોણમાં એક, એ રીતે તમારે કાર્ડ બનાવેલા ગણવાના છે. ચાલો અહીંયા તો જો તમને બધા જ સો આપેલા છે. સો કેટલી વાર આપ્યા છે ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, કેમ કે અહીંયા બીજું કોઈ સ્થાન નથી આપ્યું, નથી દશક આપ્યા કે નથી એકમ આપ્યા, એટલે નવ સો. હવે જુઓ પહેલાં પહેલાં એકમના જેટલા હોય ને એટલા ત્રિકોણ ગણી કાઢો. તો ત્રિકોણમાં એક જ છે એટલે એક, એકડો લખવાનો બરાબર. હવે એક વાર દસ, બે વાર દસ અને ત્રણ વાર દસ, એટલે દસ કેટલી વાર છે? ત્રણ વાર. સો કેટલી વાર છે? એક બે ત્રણ ચાર, તો સોના સ્થાન ઉપર ચાર. આ રીતે કરવાનું છે બરાબર. હવે અહીંયા જુઓ એકમના એકડા, એકમના એકડા કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ અને છ, પણ તમને દશકમાં દસ એકે વાર નથી આપ્યા તો શૂન્ય. એક બે ત્રણ ચાર પાંચ અને છ, છસો છ. કેટલા આવશે? છસો ને છ. હવે જો એકમનો એકડો આપ્યો છે, દશકમાં કશું નથી આપ્યું અને સો સો બે વાર આપ્યા છે એટલે કે બસો ને એક બરાબર છે. આ રીતે ધ્યાન રાખવાનું. જો તમને સ્થાન કિંમત સમજણ પડશે ને એકમ દશક સો, તો તમારો ક્યારે પણ કોઈ દાખલો ખોટો નહીં પડે. હવે જુઓ અહીંયા તમને એકમમાં કશું જ નથી આપ્યું, કશું જ ના આપ્યું, તો મેં તમને કીધેલું છે શૂન્ય લેવાનું. દશકના સ્થાન ઉપર એક જ વાર છે, એક દસ, દસ એટલે એક. એક બે ત્રણ ચાર અને પાંચ વાર સો છે એટલે પાંચસો ને દસ. જો દસ એક વાર હોય તો એક લેવાય, દસ બે વાર હોય તો બે લેવાય, દસ ત્રણ વાર હોય તો ત્રણ લેવાય. ત્રણ દસ ત્રીસ, ચાર દસ ચાલીસ, એ રીતે તમારે સમજીને દશકનું મૂકવાનું છે. અહીંયા તમારે માગ્યા મુજબ કરો. પ્રશ્ન બે માં સંમિતિ દર્શાવતા અડધા અક્ષરો પૂર્ણ કરો. તો પહેલાં પહેલાં તો તમારે અક્ષરો ઓળખવાના છે. તો આ અક્ષર છે ને એ પહેલો કયો છે? એમ. પછી તમને બીજો અક્ષર કયો દેખાય છે? ટી. ત્રીજો અક્ષર કયો દેખાય છે? ડી. ડબલમાં કરવાના છે, હું બોલું છું એટલે ધ્યાન રાખજો તમે. પછી આમાં તો બધા બહુ બાળકો ગૂંચવાઈ જાય છે, પણ આમાં જુઓ આ રીતે આવશે. એક્સ છે આ બરાબર. અહીંયા તમારે વી નથી, પણ બીજો જ આવો જ આકાર તમારે દોરવાનો છે ડબલ. આ જે છે એ તમારે છે આઈ બરાબર. પછી છે શું દેખાય છે આ તમને? તો કે ઈ છે. શું છે? ઈ. આ શું છે? વી. અહીંયા છે એચ. તો બરાબર છે. આ રીતે તમારા ચોપડીમાં બી અસાઇનમેન્ટમાંથી ના સમજે પણ તો ચોપડીમાં પણ અમુક આવા અક્ષર આપેલા હોય છે. તો એ જોઈને પહેલો અક્ષર કયો છે? એમ. પછી ટી, પછી ડી, પછી એક્સ, ડબલ્યુ, આઈ, ઈ, વી અને એચ. હવે આગળ પણ છે જુઓ, આના ઉપરથી તમે શું કરશો, કયો અક્ષર છે ખબર પડે છે તમને? કે છે. જો આ ભાગ વધારે છે ને આ ભાગ ઓછો છે, સમમિતિ એટલે બધી બાજુ સરખું હોવું જોઈએ.
बराबर छे सममिति नो अर्थ शू बधी बाजु सरखू पहेलू खोटू बीजू खोटू अरे पहेलू खरू बीजू खरू त्रीजू खोटू पछी चौथु आ सरखा भाग नथी पछी पांचमू सरखा देखाय छे छठू नथी बराबर जोई लेजो पछी छे डबल्यू डबल्यू मां देखाय छे तमने सात बोलो सात नंबर मां सरखो छे आठ नंबर मां ओछू छे आ वधारे छे एटले के चेकड़ी नौ नंबर केवो देखाय छे बन्ने शक्करपाड़ानी बाजू सरखी छे पछी छे जो आ जे कयो नंबर छे दस नंबर दस नंबर तो के पांदडू आ बाजू ओछू आ बाजू वधारे आ छे खरू छे बराबर छे જે ખરું છે હું લીટીઓ કરતી જઉં છું પછી તે નંબર બંને બાજુ બંને ખૂણાથી બંને બાજુથી સરખું દેખાય છે બરાબર ચૌદ બંને સરખું પણ આ ઓછું આ વધારે એટલે ચેકડી પંદર નંબર બરાબર છે પછી છે સોળ નંબર જુઓ તો સોળ નંબરમાં પણ તમારે નથી બરાબર એટલે ચેકડી પછી સત્તર નંબર કમ્પ્લીટ બરાબર છે અઢારમો આ બધા આ જો આખું છે ને આ અડધું છે એટલે ખોટું ચેકડી અઢાર બી ચેકડી પછી ઓગણીસમાં જે છે એ બી તો ઓગણીસમાં તમને દેખાય છે કમ્પ્લીટ બધી બાજુથી સરખું તકે હા પછી વીસમાં બરાબર એકવીસમો આ ઓછું ને આ વધાર છે એટલે ચેકડી બરાબર છે ઓગણીસ વીસ એકવીસ બરાબર હવે જુઓ નંબર છે બાવીસ બાવીસમાં જો આ બાજુ ઉપર વધારે છે અને આ બાજુ ઓછું છે એટલે આ નહીં ચાલે તો આ તકે બરાબર છે આ બંને બાજુ સરખું છે તો આજના માટે આટલું જ ફરી જોઈ લો હું તમને તમને એવું થાય છે ઘણી વાર કે ભાઈ ચિત્રમાં સમજણ નથી પડતી તો ધીમે રહીને ફરી જોઈ લેજો આ કે છે આ યુ છે આ એ છે આ બી છે અને આ સી છે જુઓ તમારે ફરી જોઈ લેજો બરાબર છે બાળકો અમે જે ચલાવ્યું છે એ તમારે કરવાનું છે આજના માટે આટલું છે બરાબર છે અલ્લાહ હાફિઝ બાળકો.